એક વ્યક્તિ પાસે આવીને એવું કહે છે કે વિચાર બંધ કરવાની કોઈ દવા આવે? નમસ્તે, હું છું બીના, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ, ખબર છે .com પરથી શુભમ નવતુમાં. એક વ્યક્તિ પાસે આવીને એવું કહે છે કે વિચાર બંધ કરવાની કોઈ દવા આવે? એટલે કે ઘણા ખરા લોકો આ સમસ્યાથી પીડાય છે કે મગજ સતત ચાલ્યા કરે છે, વિચારો આવ્યા કરે છે અને વિચારો વિચિત્ર આવતા હોય છે. આ વિચારોથી તે લોકો ખૂબ જ દુઃખી થાય છે. તમને જણાવું, અહીંયા વિચારોની પણ પોતાની એક અલગ પેટર્નો છે અને જે મુખ્યત્વે તમને આ રીતે હેરાન કરતી હોય છે, માનસિક રોગો બાજુ ધકેલે છે, તે એક પેટર્ન એમાંની એક છે બ્લેક એન્ડ વ્હાઈટ થિંકિંગ. એટલે કે આવી થિંકિંગવાળા વ્યક્તિઓ સાચું ખોટું, સારું ખરાબ, હેટ લવ, યસ નો, આની વચ્ચે જ અટવાય છે. વચ્ચેનો જે ગ્રે એરિયા છે, જે ક્ષમતા છે, તે તેનામાં હોતી જ નથી. આ વિચારોવાળા લોકોને તરત જ દરેક સમસ્યાનો સમાધાન જોઈતું હોય છે, જવાબ જોઈતો હોય છે. આ લોકો નવી વસ્તુને અપનાવે કે નવી થિંકિંગને અપનાવે તેમાં ખૂબ જ ડિફિકલ્ટી થાય છે. તેઓ સતત આના પર મથ્યા જ કરે છે અને તેઓ જાણે હિંચકા પર બેઠા છે, યા તો આ પાર યા તો આ પાર, આવું સતત ચાલ્યા કરે છે. પરિણામ સ્વરૂપ કંઈ રસ્તો મળતો નથી અને ઘણી વખત આવા વ્યક્તિઓ માનસિક રોગો બાજુ ધકેલાઈ જતા હોય છે. બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર, ડિપ્રેશન, કે તેઓને સતત એવું લાગ્યા કરે છે કે યાર આ કેમ સોલ્યુશન નથી હતી, બેચેની, કે પેનિક અટેક, એન્ઝાયટી અટેક આમાં વધતા જતા હોય છે. આવા પેટર્નવાળા વ્યક્તિ ઘણી વખત સેલ્ફ હાર્મ પણ કરી બેસે છે, ઘણી વખત સુસાઇડમાં પણ આ થિંકિંગનું બહુ મોટું રીઝન્સ બહાર આવી રહેલા છે. આ પેટર્નને અટકાવવા માટે શક્ય હોય તો તમે તમારા વિચારોને લખી નાખો અને પાછા જુઓ કે તમને શું હેરાન કરે છે. બીજું, કોઈ એક્સપર્ટ સાથે વાત કરો. આની અંદર ઘણી બધી થેરાપી કામ કરે છે, તો શક્ય હોય તો થેરાપી લો અથવા કોઈ નજીકના વ્યક્તિઓ સાથે વાત કરવાનું રાખો. શક્ય એટલા ઓપ્શન્સ તમે અપનાવો, તમારામાં બદલાવ લાવવો ખૂબ જ જરૂરી હોય છે. આ બદલાવને ધીમે ધીમે અપનાવવાનું ચાલુ કરો. જો તમારે ખરેખર આ સમસ્યામાંથી નીકળવું હોય વિચારોમાંથી, તો આ નાની નાની ટિપ્સો તમને ખૂબ જ યુઝફુલ થઈ શકે છે. આમાં નવા ટોપિક સાથે હું પાછી મળીશ ખબર છે .com.